વાત કરી હવે ધંધુકાની. ધંધુકામાં કોળી સમાજની બેઠકમાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયો છે. જણાવી દઈએ, ધારાસભ્ય કાળુ ડાભીની હાજરીમાં કોળી સમાજને ક્ષત્રિય સમાજ સામે ભડકાવવાનો પ્રયાસ થયો. એમએલએ કાળુ ડાભીની હાજરીમાં નીરુ ખસિયા નામના વ્યક્તિએ ભડકાઉ ભાષણ આપ્યું. કહ્યું કે દરબારોએ કોળી સમાજને હાથો જ બનાવ્યો છે અને મુઠ્ઠીભર દરબારો જો આપણી ઉપર રાજ કરતા હોય તો વર્ગ વિગ્રહ જ કરાય. સાથે પણ કહ્યું કે લોહી રેડશું તો આઝાદી મળશે, કાયદો તરફ કામ કરશે, તમે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી રાખજો. સાથે એ પણ કહ્યું કે સ્થાનિક પોલીસમાં જેટલા દરબારો છે તેની બદલીની તૈયારી કરો. દરબારોને અહીં કોઈ જમીન આપતું નથી એટલે એમને કોળીને રાખવા પડે છે. સાથે એ પણ કહ્યું કે કોળીનો છોકરો કંપનીમાં 15 મિનિટ મોડો પડે તો તેને કાઢી મુકાય છે. એમના વાળા 15 દિવસ કંપનીમાં ન આવે તો એક પૂરો પગાર મળે છે. તો પાવર પ્લાન્ટમાં 2 યુવકોને માર માર્યા બાદ ધમકી આપતા કોળી સમાજની આ બેઠક મળી હતી અને 6 દિવસ પહેલા 2 યુવકોને માર મારવાના વિરોધમાં ગામમાં લોકો એકત્ર થયા હતા. તો ક્ષત્રિય સમાજના લોકો સામે કોળી સમાજના આગેવાને નીરુ ખસિયાએ વાણી વિલાસ કર્યો હતો. પણ વિશેષમાં આપણે આપણે લોહી રેડશું ને તો આઝાદી મળશે. શું મળશે આપણને? આઝાદી. બધા મીઠું મીઠું બોલશે તો આઝાદી. કાયદો કાયદાનું કામ કરશે તો ભાઈ આપણે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી જ રાખવાની. આપણે કોકને મારવી જ ન જોઈએ, આપણને મારવે. પણ કાળુભાઈ ને કહું છું કે સ્થાનિક જેટલા પોલીસ વાળા દરબારું છે ને એની બદલીની તૈયારી કરજો અને અજાણેલા લાવો, કોઈ પણ બીજા લાવો, સ્થાનિક ને કાઢો. આપણા હાથ સહિત આપણા હથિયાર છે. અને વિશેષમાં ગાડીએ ધોકા રાખો, કોણ તમને ના પડે છે ગાડીએ ધોકા રાખવાની? હે, ફરજિયાત ધોકા રાખો ગાડીમાં. અને પાડી દો તમ તાર ગમે ને એક્સપેન જેડ આવે. નીરુભાઈ નડવા નીરુભાઈ પાડતો, પણ આપણા કોળી આગળ એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં કે આપણે મારે. દરબારું જ છે એ લોકો આ વિસ્તારમાં. દરબારું એવું સમજે છે કે અમારા બાપનું છે. એલએનડી આપણા વિસ્તારમાં ઝારથી શરૂ થાય ને કાળુભાઈ. ડીઝલ ની ચોરી, લોખંડ ની ચોરી, ગંગાઈની ચોરી, અરે હરેક પ્રકારની ચોરી કરી છે. એ લોકો બારોબાર ખટારો હાંજો હોય ને તો લઈ જાય છે, પાછા લઈ જાય છે ને. ચોરી છે આપણું નથી. આ બધી અમે માહિતગાર છીએ ત્યાંમાં. ભવિષ્ય કાળુભાઈ જેવા ધારાસભ્ય આપણને હવે પછી મળશે નહીં. એટલે આનો આપણે છે ને કાળુભાઈ જીવે છે. ગમતા ઠોકવાળી વાત કરજો ભાઈ. જેને બી સ્ટેશન કરતા એ ધોકા ખાઈને વ્યાજ સાનમાં. તો આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ સિસોદિયા ફોનલાઇન પર જોડાઈ ગયા છે. અપૂર્વ, ધંધુકા અને કોળી સમાજની એક બેઠક અને બેઠકમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું અને એ પણ એમએલએની હાજરીમાં. આખરો મામલો શું છે અપૂર્વ? ચોક્કસ ની અંકુર વાત કરીએ તો 6 દિવસ પહેલા પાવર પ્લાન્ટમાં 2 યુવકોને માર મારવામાં આવ્યો હતો સિક્યુરિટી ગાર્ડ દ્વારા. અને આ માર મારવાના વિરોધમાં એટલે કે 2 સમાજ વચ્ચે સમાધાન માટે આ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં કાળુસિંહ ડાભી જે ધંધુકાના ધારાસભ્ય છે તે હાજર રહ્યા હતા. અને આ તેમની હાજરીમાં જ કોળી સમાજના આગેવાન કે જે નીરુ ખસિયા નામનો વ્યક્તિ છે તે બેફામ વાણીવિલાસ કરતો તેવો વિડીયો હવે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. મોટી વાત એ કહેવાય કે ધારાસભ્ય પણ બાજુમાં બેઠા છે છતાં પણ આ બેફામ વાણીવિલાસ કરતા વ્યક્તિને રોકવાનો પ્રયાસ નથી થઈ રહ્યો. એવા પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે કે તમે બધા ગાડીમાં ધોકા રાખો અને જે નડે તેને પાડી દો. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને ઉશ્કેરવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. તે ધારાસભ્યની હાજરીમાં આ પ્રકારેનું ઉશ્કેરીજનક નિવેદન ચોંકાવનાર છે. કારણ કે ધારાસભ્યનું કોઈ પણ પક્ષ સાથે કોઈ લેવા દેવા ન હોઈ શકે. ધારાસભ્ય તમામ પક્ષ માટે સમાન હોઈ શકે નહીં. ધારાસભ્યની હાજરીમાં જ આ રીતનું નિવેદન સામે આવે તે ચોક્કસથી ચોંકાવનારું છે. અને મોટી વાત એ પણ કહેવાય કે ધંધુકાના ધારાસભ્યની હાજરીમાં આ રીતના ઉશ્કેરીજનક વાણીવિલાસ થઈ રહ્યો છે, સમાજના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, છતાં પણ ધારાસભ્ય મૌન સેવી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક મોટો સવાલ પણ ઉભો કરી રહ્યા છે. બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.